રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભલે કોરોના ન નડ્યો હોય પણ તહેવારોમાં જરૂરથી નડતો હોય છે। ગત વર્ષે તહેવારોની ઉજવણી સીમિત બની હતી અને હવે આ વર્ષે પણ આવા જ હાલ છે। આવતા રવિવાર અને સોમવારના રોજ હોળી અને ધૂળેટીના દિવસે પણ રંગમાં ભંગ પડ્યો છે। રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ધૂળેટીમાં રંગોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હોળીની પૂજાવિધિ માટે પ્રગટાવી શકાશે, પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમને મંજૂરી આપવામાં નહીં આવે। આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો। ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ હોળી રમવાની છૂટછાટ આપવામાં આવી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગઈકાલે 1565 કોરોનાના કેસ નોંધાયા હતા, જે નવા વર્ષમાં સૌથી વધુ છે। ત્યારે કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યું છે। લોકોની ભીડ થતી રોકવા માટે સરકાર હવે પગલાં ભરી રહી છે। ચૂંટણીઓ બાદ સરકાર સામાન્ય નાગરિકો પર કોરોનાના નામે પ્રતિબંધો લાદી રહી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।